सदानन्दाम्बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी जय श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने हेतथी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्रम सागर ग्रंथनी अंदर पूर्व दशमो ने तरंग 18 एमा छेल्ले कथा लखे छे भगवान श्री हरिए जेतपुर ने विषय मूड़ूवाड़ानी आगळ वालजी ब्राह्मणनी समाधिनी वात करी त्यारबाद महाराजे मूर्तिना महिमानी वात करी मूर्ति में जेवो रस छे एवो रस बीजे क्यांय नथी ए बधी वात करीन पछी श्रीजी महाराज मूड़ूवाड़ा छे एमनाथी छूटा पड़ा छे हठीबाई साथे महाराज पोताना उतारे गया छे ठाकुरजीनो थाळ जम्बा माटे भगवान जमाड़वा माटे बैठा छे। हवे आगळ आधारण समय लखे छे मुक्त मुनि उत्तम राजा ने कथा संभळावे छे पूर दशमो अने तरंग 18। भाना कापड़िया कुलुबी थाल कराए ते मात तात सुत भ्रात ही हरिजन सब ही पूरी भजिए दूध पाक ही वड़े अरु भात कराय ताजो लजे के भाजी जो कंचित सो बनाय ताजो लजे के भाजी जो कंचित सो बनाय। भाना कापड़िया नामे कण भी हरिभक्त हता तेनी माता पिता भाई अने पुत्र वगैरे पण बधा सारा हरिभक्त हता तेने श्रीहरिने माटे थाळ कराव्यो दूधपाक पूरी भजिया वड़ा अने भात वगैरे बनावड़ाव्या हता थोड़ी तांदलजानी भाजी पण करावी हती। श्री सहजानंद स्वामी श्रीहरि ज्यां उतर्या हता त्यां बधी रसोई गना हेतथी करावी हती। भाना कापड़िया एक कणवी हरिभक्त छे एमना माता पिता भाई पुत्र बधाज सत्संगी छे जेना घरनी अंदर बधाज सत्संगी होय ने भगवाननुं भजन करवानी बहु मजा आवे अने भगवान भजवानो खूब आनंद होय एवो प्रयत्न घरना बधाज सभ्यो करवो जोईए के नित्य आपणी सवार अने सांजनी थती कथा कम से कम एक टाइमनी कथा बन्ने टाइमनी संभळाय तो घणु सारू पण एक टाइमनी कथा बधाय साथे बेसीने सांभळे साथे भोजन करे अने साथे भजन करे त्यां हमेशने माटे मन मेळ बधी रीते सारो रहे।
માટે ભગવાનના ભક્તોએ પોતે જે પરિવારમાં છે ત્યાં જ્યાં આપણે સત્સંગ રાખીએ છીએ ત્યાં સત્સંગની અંદર જે ઉત્કૃષ્ટ હોય એને બીજાને પણ ઉત્કૃષ્ટ કરવા માટેનો પ્રયત્ન કરવો, ધીરે ધીરે, ફોર્સથી નહીં. આ કથા વાર્તા છે એ બધાય સમૂહમાં બેસીને સાંભળતા હોય, પછી ઘરના પરિવાર સભ્યો જ્યાં એકાબીજા સાથે આ કથાની ચર્ચા કરતા હોય. આજે કથામાં આ વાત આવી હતી, આ જગ્યાએ આપણે સુધારવા જેવું છે, આ વાત જે આવી હતી ઘરના મેમ્બરો ચાર પાંચ હોય એ વિચારે આ વાત આવી હતી તો કોઈ કે મારાથી તો હજુ આ વાત પાંચ વર્ષ પછી સિદ્ધ થાય એવી વાત આવી, કોઈ કે મારે તો આ વાતને આજથી જ ચાલુ કરવી છે, એમ એકાબીજા સાથે સત્સંગની ચર્ચા કરતા હોય એ પરિવાર ધીરે 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 દિવ્ય બનતો જાય. અને પરિવારની દિવ્યતા એક દિવસ એવી થઈ જાય આખા પરિવારમાં મહારાજ 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 ને મહારાજ થતું હોય. અને આપણે કરવાનું તો એ જ છે, એ જ છે. આપ ગૃહસ્થ આશ્રમમાં રહ્યા છો, ત્યાં રહીને ભગવાન ભજો છો, બધા એકાબીજાને બહુ સહકાર આપજો, એકાબીજા પ્રત્યેનો બહુ ભાવ રાખજો, એકાબીજા પ્રત્યેનો સત્સંગનો ભાવ રાખી દિવસે ને દિવસે દિવસે ને દિવસે દિવસે ને દિવસે ભગવાન તરફનો રસ્તો કપાય એવું આયોજન તમારે તમારા ઘરમાં કરવું પડે. ઘરમાં ધૂન વાગતી હોય, હરિસ્મૃતિ વાગતી હોય, બધાએ પોતપોતાની પૂજાઓ કરતા હોય, નિત્ય સવારમાં ઉઠીને પ્રાતઃ પૂજા કરતા હોય, પ્રભાત્યા વાગતા હોય, કથાઓ ગુરુજી અને સંતોની સંભળાતી હોય, એ વાતાવરણ ઘરનું કેટલું દિવ્ય બને. એકાબીજા સાથે સત્સંગની ચર્ચા વાર્તાલાપ કરતા હોય, છોકરાઓને ગુજરાતી ન આવડતું હોય તો એની સાથે અંગ્રેજીમાં જે વાતો છે એના હાર્દને સમજાવાતા હોય, ભગવાનના ચરિત્રોને એ ન વાંચી શકતા હોય તો અંગ્રેજીનું ગુજરાતી જાણવાવાળા એને ચરિત્રોની વાતો કરતા હોય, એ ઘરનું વાતાવરણ દિવ્ય બનાવવું ન પડે, બની જ જાય. માટે આ ભાણા કાપડિયાના પરિવારમાંથી શીખીએ, આપણો પરિવાર જેટલો બને એટલો સ્ટ્રોંગ સત્સંગી બને, શ્રીજી મહારાજની આજ્ઞાને ઉપાસનાવાળો બને, એ જવાબદારી જે કોઈ સત્સંગમાં આગળ ચાલતા હોય, જે કોઈ તમારા પરિવારમાં વડીલો હોય એની બહુ મોટી જવાબદારી છે. ભગવાન માટે આ કાપડિયા પરિવારના બહેનોએ દૂધપાક પૂરી ભજીયા વડા અને ભાત બનાવડાવ્યા હતા, તાંદલજાની ભાજી પણ કરાવી હતી. મહારાજ પાસે આવી જ્યાં મહારાજ ઉતર્યા હતા ત્યાં બધી રસોઈ હેતથી કરાવી હતી. ધર્મકુંવર શ્રીહરિ ઘણા જ પ્રેમ ભાવથી બધા ભોજન જ્યારે જમી રહ્યા ત્યારે પ્રસાદીનો થાળ હઠીભાઈને આપ્યો. પરમ પવિન શ્રીહરિએ હાથ મુખ ધોઈને મુખવાસ લીધો અને પછી આવીને પલંગ ઉપર બેઠા. મહારાજ પોતે પલંગ ઉપર બેઠા મુખવાસ લઈને. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામી આદિ ગાયક સંતોની પાસે શ્રી હરિએ કીર્તન ગાન કરાવ્યું. જ્યારે અધરાત થવા આવી ત્યારે તેની તે જ જગ્યાએ પલંગ ઉપર પોઢી ગયા અને સંતો ધ્યાન કરવા બેઠા. તાકી પાસ હરિ ગાન કરાય મધ્યની શેષો હો નહી આય, તિહા કે તિહા હરિ પોડી રહે ઓ, તિહા કે તિહા હરિ પોડી રહે ઓ, સંત ધ્યાન મે બેઠી ગયે ઓ, સંત ધ્યાન મે બેઠી ગયે ઓ. સંતો ધ્યાનમાં બેસી ગયા, ભગવાન ત્યાંને ત્યાં પોઢી ગયા. સંતોને કેવી ભગવાનની મૂર્તિની લગ્ની હશે કે મધ્યરાત્રિ થઈ છે ત્યારે ભગવાનના સંતો ધ્યાનમાં બેઠા, કહેતા ભગવાનની મૂર્તિને વિશે વિરામ કરવા માટે ગયા. આ પરમહંસો પળ માત્ર પણ ભગવાનથી છેટે રહી શકે એવા નહોતા. ભગવાનનો ખરેખરો રસ, ભગવાનનો ખરેખરો ભાવ એને ચાખેલો હતો, ભગવાનમાં ખરેખરા જોડાયેલા ને જડાયેલા હતા.
ભગવાનમાં જે જડાયેલો હોય ને એને તો એમ જ થાય, દેહની પ્રવૃત્તિ વહેલામાં વહેલી કરું અને વહેલામાં વહેલો મારા ભગવાનના સ્વરૂપમાં જોડાઈ જાઉં. આ દેહની પ્રવૃત્તિ વહેલામાં વહેલી કરી દો, ઉતાવળ રાખીને કરી લો, ખાવું પીવું નાવું ધોવું એ ઉતાવળથી કરે, ઉતાવળથી કરે એટલે વ્યવસ્થિત કરે, પાછો શૌચક્રિયા અધિક વ્યવસ્થિત રીતે કરે, પણ તરત ભગવાનમાં જોડાવા તરફની વૃત્તિને પાછી વાળીને જોડી દે. ક્યારે આ વ્યવહારની વિટંબનામાંથી પરવારું અને ભગવાનમાં જોડાવો. કેટલા બધા ભગવાનના એવા ગૃહસ્થ આશ્રમના ભક્તો છે જે સંતો પાસે આવીને રડતા હોય, રડે છે, રીતસર રડે છે. રડે છે એટલા માટે કે ક્યારે આ વિટંબનામાંથી છૂટશું, ભગવાનનું ભજન બહુ કરવું છે, ભગવાનમાં બહુ જોડાવું છે, પણ આ વ્યવહારે બાંધી રાખ્યા છે. આવું જે થાય છે, આવું જેને વર્તે છે, એ ભગવાનના ભક્ત ભગવાનમાં ખરેખરા ચોંટેલા છે. ભગવાનને વિશે એવું હેત કરીએ, એવું હેત કરીએ, વિચાર કરીએ, મને આ વ્યવહારમાંથી નિવૃત્ત થઈ ભગવાનમાં જોડાવાની ઈચ્છા થાય છે, મને એમ થાય છે કે ક્યારે આ પ્રવૃત્તિ મૂકું અને ક્યારે ભગવાનમાં જોડાવું, મને એમ થાય છે કે આ સંસારના વ્યવહારો જે કરવા ઘટે છે, ફરજમાં આવે છે, કર્તવ્યમાં આવે છે, કરું છું, પણ વાટ જોઉં છું, વાટ જોઉં છું ક્યારે આ વ્યવહાર છૂટે, ક્યારે મારા ભગવાન ભેગા રહેવાય, ક્યારે મારા સંતો ભેગા રહેવાય, આવું મને થાય છે. આવો વિચાર, આવો વિચાર બરાબર હૃદયને વિશે હૃદયસ્થ કરવો જોઈએ. આ વિચારને સહજ રીતે આપણા જીવમાંથી આવે એવા વિચારો આપણે પોતે અંદર મૂકવા જોઈએ. આખી જિંદગી સંસારનો ટહળો કરવા માટે આ જન્મ નથી, નથી, ભગવાનમાં જોડાવા માટે છે. એક તાર ભગવાનમાં જોડાઈ જઈએ, આપણી વૃત્તિ મહારાજમાં લાગી જાય, કોઈ જગ્યાએ એને લગાડવી હોય તો પણ ન લાગે એવી ચોખ્ખી તો એને કરવી પડશે ને. વૃત્તિ વિવાહની કથા નિષ્કુળન કાવ્યમાં જ્યારે આવે ત્યારે સાંભળજો, ભગવાન શ્રી હરિ સાથે નિષ્કુળન સ્વામી કેવી રીતે વૃત્તિને વરાવવાનું કહે છે. આપણી પાસે વૃત્તિરૂપી દીકરી છે અને દીકરીને પુરુષોત્તમ સાથે પરણાવવાની છે, એનું મોયરું નાખવું પડશે, કન્યાદાન કરવું પડશે. એ વૃત્તિ વિવાહની જ્યારે કથા આવે ત્યારે એને ધ્યાનથી સાંભળજો, વૃત્તિરૂપી દીકરીને પુરુષોત્તમ સાથે કેમ પરણાવવી, વ્યવહારમાંથી ક્યારે છૂટો થાવ, ક્યારે મારા નાથની ભેગા સંપૂર્ણ જોડાઈ જાઓ. કારણ કે વ્યવહારમાં રહીને ભગવાનમાં જોડાવું થોડું કઠણ છે, વ્યવહાર કરવો ને ભગવાનમાં જોડાઈ રહેવું એ મુક્તની સ્થિતિ છે, પણ વ્યવહાર કર્યા બાદ પણ ભગવાનમાં જોડાવું, વ્યવહારનો પાશ ન દેખાય, એ સાધના પણ બહુ અઘરી છે, બહુ અઘરી છે. અને તમારે ગૃહસ્થ આશ્રમમાં તો સવારે ઉઠો ત્યાંથી અનંત પ્રકારની વિટંબનાઓ છે, અનંત પ્રકારના વ્યવહાર છે, પણ એને મધ્યે એવા ભક્તોના દર્શન કર્યા છે કે જે ભક્તો પોકે પોકે નાનું બાળક રડે એમ રડતા હોય, ક્યારે આ વ્યવહારમાંથી છૂટો થાવ અને ભગવાનમાં જોડાવ. શું એની એની ખેવના, શું એની ભૂખ, વંદન કરવાની ઈચ્છા થાય, એવાને પગે લાગવાની ઈચ્છા થાય. કારણ કે ગૃહસ્થ આશ્રમમાં આવું તાન ચડવું, ગૃહસ્થ આશ્રમમાં આવો વિચાર આવવો, ગૃહસ્થ આશ્રમમાં ઠેક જીવમાંથી આવી વૃત્તિ ખીલવી, એ કેટલો વિચાર કરતા હશે, એને સંસારને કેટલો ગૌણ કર્યો હશે, એને જગતની પ્રવૃત્તિને કેટલી ગૌણ કરી હશે, ભગવાનને ભગવાનનું ધામ ને ભગવાનના મુક્તને કેટલા પ્રધાન કર્યા હશે. માટે ભગવાનનો ભક્ત રાત દિવસ એક જ વાત વિચારે, ક્યારે આમાંથી છૂટો થાવ અને અખંડ ભગવાનમાં જોડાવ, અખંડ ભગવાનની સેવામાં રહી જાઓ, અખંડ સંતોની સેવામાં રહી જાઓ. આવો વિચાર ભગવાનનો ભક્ત કર્યા કરે, ક્યારે છૂટો થાવ, આટલું બાકી છે હજુ, ક્યારે પતી જશે. અને જેને પત્યું હોય એ ઊભું ના કરે, પતી ગયું છે હવે ઊભું કરવાની જરૂર નથી, હવે તો બસ ભગવાનમાં એક તાર જોડાઈ રહેવાની જરૂર છે.
જ્યારે રાત બે ઘડી બાકી રહી ત્યારે સૌ સંતો ઉઠીને નારાયણ ધૂન કરવા લાગ્યા. રાત્રે સંતો ધ્યાનમાં બેઠા અને જ્યારે દો ઘડી રાત રહે સંત સબહી નારાયણ ધૂની કરન લગે સબહી શ્રી હરિ ધૂની સુની તેહી વારા શ્રી હરિ ધૂની સુની તેહી વારા જાગે તરત હી પ્રાણ યાધારા જાગે તરત હી પ્રાણ યાધારા. જ્યારે રાત બે ઘડી બાકી રહી એટલે કે 48 મિનિટ બાકી રહી સૂર્યોદય થવામાં ત્યારે સૌ સંતો ઉઠીને નારાયણ ધૂન કરવા લાગ્યા. પ્રાણાધાર શ્રીહરિએ એ વખતે ધૂન સાંભળીને તરત જ જાગ્યા. ભગવાનને તો લગાર સેજ અવાજ થાય તરત જાગી જતા. ધૂન શરૂ થઈ એટલે ભગવાન જાગી ગયા. તે પછી તરત ચાલવાની તૈયારી કરી. તમે આ સંતો ભક્તોની સ્થિતિ જો. રાત્રે કથા, મધ્યરાત્રે ધ્યાન, સવાર પડ્યું ધૂન ધૂન, ભજન, સ્મરણ, કીર્તન, કથા, આના મય જેના શ્વાસ જાય એને ભગવાનની બહાર નીકળી જ ના શકાય. એ ધારે કે મારે ભગવાનથી બહાર નીકળવું છે તો પણ ન નીકળાય. અને વાલા ભક્તો, જેટલી ઉપાધિ મારે ને તમારે આવે છે, જેટલા દુઃખ મારે અને તમારે આવે છે, જેટલી પ્રકારની વિટંબનાઓ મારે ને તમારે આવે છે, એની પાછળનું કારણ છે આપણે જ્યારે ભજન, સ્મરણ, કથા, કીર્તન આમાંથી જ્યારે બહાર નીકળી જઈએ છીએ ને ત્યારે જ બધી વિટંબનાઓ આપણને અસર કરે છે. જો આપણે અલમસ્ત થકા ભજન, સ્મરણ, કથાને કીર્તન કરતા હોઈએ તો ગમે એવી ઉપાધિઓ આવે, ગમે એવી પરિસ્થિતિ સર્જાય, પણ આપણા હૃદયમાંથી ક્યારેય ભગવાનનું પ્રધાનપણું મટે નહીં. માટે ભગવાનનો વિચાર સતત કર્યા જ કરવો, કર્યા જ કરવો, ભગવાનનું ભજન કર્યા જ કરવું. સવારમાં ઉઠીએ એટલે સૌ પ્રથમ ભગવાનનું નામ દઈને ભગવાનની સ્મૃતિ કરીએ, પછી સદગુરુ સંતોને સંભાળીએ, મુક્તોને સંભાળીએ, બધાને સંભાળીને પછી પથારી છોડીને બ્રશ દાંતન નાવું ધોવું બધું કરવા પછી જવું, સીધું એલાર્મ વાગીને ઉઠીને ભાગ્યા એવું કરવું નહીં. થોડીક વાર પથારીમાં બેસવું, પથારીમાં બેસી મહારાજને સંભાળવા, આપણને જે મહારાજનું સ્વરૂપ ગમતું હોય એ સંભાળવું, મુક્તાનંદ સ્વામી આદિ બધા સદગુરુ સંતોને સંભાળવા, આપણા અત્યારે જે સંતો પ્રગટ હોય એવા સંતો ભક્તો બધાને સંભાળી અને ત્યાર પછી પથારી છોડવી. એનો દિવસ મંગલમય જાય. રાત્રે સૂવે ત્યાર પહેલાં બધાને સંભાળીને પોઢાડીને મનોમન બધાની સેવા કરીને પછી પોઢી જાયની રાત સારી જાય. અને દિવસ અને રાત જ્યારે સારા જાય ત્યારે ભગવાનને બોલાવવા ના પડે, ભગવાનને વિનવવા ના પડે, ભગવાન સેજે સેજે રાજી થાય. ભગવાન છે એ તો ભાવના ભૂખ્યા છે. ભગવાન તરત ત્યાંથી ચાલવાની તૈયારી કરી તરત અશ્વ ઉપર બેઠા ત્યારે શ્રીહરિની પાસે દરબાર મૂળુંવાળા આવ્યા, પગે લાગ્યા અને મનમાં ઉદાસ થઈ ગયા. ચલને કી પીછે તૈયારી કીએ શ્રી હરિ અશ્વ કે ઉપરી તરત બેઠે મૂલુવાલા આયે હરિ પાસા મૂલુવાલા આયે હરિ પાસા પાઉ લગે મન હોઈ ઉદાસા પાઉ લગે મન હોઈ ઉદાસા. મૂળુવાળા આવ્યા અને પગે લાગીને ભગવાનને કહેવા લાગ્યા કે હે પ્રભુ, ઉદાસ થઈ ગયા, ઉદાસ. ભગવાન જ્યારે પોતાથી દૂર જતા હોય ત્યારે ઉદાસ થઈ જાય. ભગવાનનું આપણે ખરેખરું ધ્યાન, ભજન, સ્મરણ કરતા હોઈએ અને ધ્યાન, ભજન, સ્મરણમાં કોઈ રીતે વિક્ષેપ પડે ત્યારે દુઃખ થાય એ ભગવાનને વિશે પ્રેમી ભક્ત કહેવાય.
જેને ભગવાનના વિયોગે વિયોગ અનુભવાય, જેને ભગવાન ભૂલાય ત્યારે દુઃખ થાય, જેને ભગવાનનું ધ્યાન ભજન માનસી આદિ કરતા હોય એનામાં વિક્ષેપ થાય તો જેને દુઃખ થાય છે એ ભગવાનને વિશે ચોટેલો ભગવાનનો ભક્ત છે. અને આપણે એવા થવાનું છે. અહીંયા આગળ મૂળું વાળાને આટલી બધી ભગવાન શ્રીએ વાતો કરી, આટલા દિવસ રોકાના, એટલે મૂળું વાળાને અતિશય ઉદાસી થઈ ગઈ, દુઃખ થવા લાગ્યું કે ભગવાન બસ આવે જતા રહેવાના. હરી કુ કહત તુમ તરત ચલેઉ, હમ કુ ન પહેલે ખબર દિયેઉ, પનર દિન રખને તે સ્વામી, પનર દિન રખને તે સ્વામી, મનોરથ કછુ ન આયે કામી, મનોરથ કછુ ન આયે કામી. શ્રી હરિને તેમને કહ્યું, મહારાજ આપ તો તરત જ ચાલ્યા, અમને પહેલાં ખબર પણ કરી નહીં. હે સ્વામી, આપને અહીંયા 15 દિવસ રાખવા હતા, અમારા કોઈ મનોરથ સફળ થયા નહીં. ભગવાન જ્યાં જાય ત્યાં આપણો ભાવ તો ઘણો હોય, પણ ભગવાનને તો બીજા કરોડો અબજો કાર્ય કરવાના હોય. ખરબોની સંખ્યામાં ભગવાનના ભક્તો છે, બધાય ભક્તોના ભાવને ભગવાન પૂરા કરે છે, ભગવાન પૂરા કરે છે. જ્યાં જ્યાં પોતાનો ભગત છે ત્યાં ભગવાનને જવું ગમે છે. ભગવાન અક્ષરધામમાંથી જોયા કરે છે કઈ જગ્યાએ મારો ભગત છે, અને જ્યાં પોતાનો ભગત દેખાય ત્યાં ભગવાન દોડીને જાય છે. અને ભગવાન જ્યારે જાય છે ત્યારે ભગતને એમ જ થાય છે, મારે છોડવા નથી, હવે ભગવાનને નથી છોડવા, મારે ભગવાનને નથી છોડવા. અને ભગવાનને રાખવા માટેના બહુ પ્રયત્નો કરે, પણ ભગવાનને તો હજારો કરોડો ખરબો ભક્તો પાસે જવાનું હોય એટલે ભગવાન તરત નીકળે. ભગવાનને કીધું, અમારા કોઈ મનોરથ સફળ નથી, અમે વિચારી તું મહારાજ આવશે ત્યારે આમ કરશું, આમ કરશું, આમ કરશું, અમારા બધા મનોરથ પ્રભુ સફળ થયા નહીં, તૂટી ગયા બધા. મન કે મનોરથ રહે સબ મન મેં, મન કે મનોરથ રહે સબ મન મેં, તજી ગયો છે લગુમાની રે સજની, પ્રીત કરી પછતાની. તજી ગયો છે લગુમાની રે સજની, પ્રીત કરી પછતાની. અમારા બધાય મનોરથ પ્રભુ મનમાં રહી ગયા. અમે તમારી સાથે એત કર્યું પણ પ્રભુ તમે 15 દિવસે રોકાયા નહીં. અમારા મનમાં ઘણો જ ભક્તિભાવ છે, હે પ્યારા હરિ હવે આપ તેને ક્યારે પૂરા કરશો. ત્યારે શ્રી હરિએ એતભાવથી દરબારને કહ્યું, અમે તમારા માટે જ અહીંયા આવ્યા હતા દરબાર. મૂળું વાળાને મહારાજ કે છે, તમને અમારી ઉપર હેત છે એટલે જ અમારું અહીં આવવું થયું છે, બાકી અમે બધે ક્યાં જઈએ છીએ. આ સત્સંગ તો લક્ષાવધિ મનુષ્યોનો છે, પણ તમારા માટે અમે આવ્યા છે. ભગવાનનો બહુ રાજીપો હોય ને ત્યારે ભગવાન આપણા માટે આવે. મહારાજ કે હું તો તમ કારણે રે આવ્યો ધામ થકી ધરી દેહ. ભગવાનને આપણી ઉપર બહુ હેત છે, બહુ હેત છે. 200 વર્ષ પહેલાં પ્રગટ થયા જે ભગવાન, એમણે એવું વિચાર્યું કે આ પૃથ્વી ઉપર આ બધા જીવાત્માઓ આ સાલમાં આવવાના છે, અને 2019ની સાલની અંદર આ કથા થવાની છે. ત્યારે એ કથાને વાંચવા, સાંભળવા, કરવા, કરાવવા, આટલા જીવોને મારે એમાં જોડવા છે. એ ભગવાને ક્યારનો સંકલ્પ કર્યો છે, અને ભગવાન અક્ષરધામમાંથી આવ્યા છે ને, અને આવીને એમનો સંકલ્પ બહુ બળ્યો છે ને, એટલે આપણે તોલમાં આવ્યા છે. ભગવાનના સંકલ્પે તોલમાં આવ્યા છે. ભગવાને આપણને સદગુરુના હૃદયમાં સંકલ્પ કરીને પકડ્યા. જો આ મહારાજે આપણને ન ઝાલ્યા હોત તો આપણી કેવી ક્રિયા હોત? કલ્પના કરો, ભગવાન સ્વામિનારાયણ ન મળ્યા હોત, આ સત્સંગમાં આપણે ના હોત, આપણું ખાવું, પીવું, બેસવું, બોલવું, ચાલવું કેવું હોત? આપણી બાજુવાળાઓના જોઈ લો ને, આપણા જ પરિવારના હોય એને જોઈ લો, તમારા પરિવારના હોય એને જોઈ લો,
આપણે જ્યારે સત્સંગી ના હોય તે સમયનું આપણું જીવન જોઈ લો, એ વખતના વિચારો જોઈ લો, બેમાં કેટલો ફેર છે. જે ફેર છે એ આપણને ભગવાને દયા કરીને રૂડો સત્સંગ આપ્યો ને એટલે છે. એ વાતને આપણે ક્યારેય ના ભૂલીએ. ભગવાન સ્વામિનારાયણની આપણી ઉપર અતિ 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 દયા છે, અતિ દયા. ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપમાં જોડી રાખે, ઓળખાવે, એનું સર્વોપરીપણું આપણા હૃદયમાં દ્રઢ કરાવે, એની આજ્ઞાઓ દ્રઢ કરાવે એવા સત્પુરુષ, એનો પણ આપણા માથે બહુ મોટો ઉપકાર છે. અતિ દયા છે એની. અને ભગવાન અને ભગવાનને એવા સત્પુરુષોમાં અખંડ જોડી રાખે એવા સંતો ભક્તો, એની પર આપણા માથે અતિ દયા છે. મૂળુવાળા કે મહારાજ, અમારા મનના બધા મનોરથ મનમાં જ રહી ગયા, અમારા મનમાં ઘણો ભક્તિભાવ છે પ્યારા, હવે આપ તેને ક્યારે પૂરા કરશો? ત્યારે શ્રી હરિ હતી એ જ ભાવથી કહ્યું, અમે તમારા માટે જ અહીંયા આવ્યા હતા, અહીં આવવાનું કારણ જ તમને રાજી કરવાનું હતું. તમે અમારી બધી રીતને જાણો છો, જ્યાં સુધી જેવું ઘટે ત્યાં, જ્યાં જેટલું જેવું ઘટે ત્યાં તેટલું વિચારીને અમે રહીએ છીએ. રામાનંદ સ્વામી અમને જેમ પ્રેરણા કરે છે તેમ અમે સત્સંગમાં ફરીએ છીએ. અમારે તો આ સત્સંગની અંદર રામાનંદ સ્વામી અમને પ્રેરણા કરે એમ અમે ફરીએ. હવે શ્રીજી મહારાજ કે મને રામાનંદ સ્વામી પ્રેરણા કરે છે એમ હું આ સત્સંગમાં ફરું છું, પણ એ વાતની હા કેટલાને પડે? જેને શ્રીજી મહારાજ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે એવી હા પડે ને તો ખબર પડે કાં તો રામાનંદ સ્વામી પ્રેરણા કરતા છે ને એમ શ્રીજી મહારાજ હાલે છે. હજુ તો રામાનંદ સ્વામીના પ્રભાવવાળા હરિભક્તો હોય એવા હરિભક્તોને શ્રીજી મહારાજની પ્રતીતિ આવે એના માટે શ્રીજી મહારાજ આમ કહેતા કે રામાનંદ સ્વામી અમને જેમ પ્રેરણા કરે એમ અમે સત્સંગમાં ફરીએ છીએ. એટલે રામાનંદ સ્વામી પ્રેરક છે અને શ્રીજી મહારાજ એમની પ્રેરણા મેળવે છે, પરંતુ વાસ્તવિકતા તો એ છે જે સર્વસમર્થ હોય એ જ પ્રેરક થઈ શકે. ભગવાન સર્વસમર્થ છે, સર્વસમર્થ છે. એટલે ભગવાન પોતે પ્રેરક થઈ શકે, પણ એવા પ્રેરક થઈ શકે એવા ભગવાન એમને પ્રેરક કોઈ ઓરને બનાવ્યા છે એવા ભગવાને. મહારાજ એમ કે છે રામાનંદ સ્વામી અમને જેમ પ્રેરણા કરે છે તેમ અમે સત્સંગમાં ફરીએ છીએ. આવી વાત કરીએ ત્યારે દરબાર બોલ્યા, તુમ જાનત સબ રીતિ હમારી, જીતનો ઘટે તિહા રહત વિચારી. રામાનંદ સ્વામી જૈસે પ્રેરિત, હમ સતસંગ મે તૈસે ફરિત, હમ સતસંગ મે તૈસે ફરિત. નૃપ હરિસે કહે કર જોરી, તુમારે હાથ હે સબકી દોરી. હમ પર કૃપા રખત હો જૈસે, સદા કૃપા રખનાયબ તૈસે. હમ પર કૃપા રખત હો જૈસે, સદા કૃપા રખનાયબ તૈસે. તમે અમારી બધી રીતને જાણો જ છો, જ્યાં જેવું ઘટે ત્યાં તેટલું વિચારીને અમે રહીએ છીએ. જેટલા ત્યારે દરબારે હાથ જોડીને કહ્યું, મહારાજ સૌની દોરી આપના હાથમાં છે, અમારા ઉપર જેવી કૃપા રાખો છો તેવી ને તેવી કૃપા હજી આગળ પણ નિરંતર રાખજો. દરબારે કીધું મૂળુવાળાએ, હે મહારાજ, બધાની દોરી તમારા હાથમાં છે, ભગવાન ચરાચરના નિયંતા છે, બધાની જ દોરી એના હાથમાં છે. અને એવા જે ભગવાન છે એની જે આપણને કૃપા મળી છે, મૂળુવાળાએ કીધું પ્રભુ જેવી કૃપા અત્યારે છે એવી જ કૃપા નિરંતર રાખી મૂકજો. ભગવાને અત્યારે આપણી ઉપર જે કૃપા કરી છે, આપણે પણ મૂળુવાળા થકી ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમે જેમ સુખે ભજન કરીએ છીએ, સ્મરણ કરીએ છીએ, તમને યાદ કરીએ છીએ, તમારા માર્ગે આગળ વધીએ છીએ, અક્ષરધામના મુક્ત થવા તરફનો રસ્તો કાપીએ છીએ, સદગુરુની આજ્ઞાને અનુસાર એમની અનુવૃત્તિમાં રહી એમાં હેત કરીને જીવીએ છીએ, ભગવાનના સંતો ભક્તો
એના સથવારે પ્રભુ તમારા માર્ગે ચાલીએ છીએ. આજે તમે અમારા ઉપર કૃપા કરી છે એ કૃપા ક્યારેય અમારાથી દૂર ન થાય. આ લોકની સંપત્તિ આવે કે વિપત્તિ આવે, આ લોકમાં માન થાય કે અપમાન થાય, આ લોકમાં હાથીએ બેસો કે ગધેડે બેસો, આ લોકમાં બંદી ખાને નાખવામાં આવે, આ લોકની અંદર ભૂખ્યાને તરસ્યા રખડવું પડે, પણ હે પ્રભુ એટલી કૃપા ચોક્કસ રાખજો કે મને જે આ સંગ મળ્યો છે, મને જે તમારા સ્વરૂપનું જ્ઞાન મળ્યું છે, મને તમારા સ્વરૂપમાં જોડે એવા સદગુરુ અને સંતોનો યોગ મળ્યો છે, મને જે આ ભક્તો મારી સાથે રહી મિત્ર ભાવે મને તમારા તરફ ચલાવે છે, એવા જે ભક્તોનો સંગ મળ્યો છે, એ સંગની કૃપા પ્રભુ ક્યારેય મારાથી દૂર ના થાય. કૃપાને જાળવવી બહુ અઘરી છે. કૃપા થવી એ જેટલી કઠણ છે, એના કરતાં કૃપાને જાળવી રાખવી એ બહુ કઠણ છે. આશીર્વાદ મળવા એ જેટલા કઠણ છે, એના કરતાં આશીર્વાદને જાળવી રાખવા એ વધારે કઠણ છે. સત્સંગ મળવો તો દુર્લભ જ છે, પણ સત્સંગ મળ્યા પછી સત્સંગને જાળવી રાખવો એ એનાથી દુર્લભ છે. ભગવાન ચરાચરના નિયંતા છે એવું મૂળુંવાળા કહે છે કે પ્રભુ સબકી તુમારે હાથ હે, સબકી દોરી નૃપ હરી સે કહે કરજોરી. પ્રભુ તમારા હાથમાં બધાની નાડી છે. એકવાર મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ બ્રહ્મચારી બંને જન માંગરોળ કામ માટે ગયા હતા. ત્યાં શેઠ ગોવર્ધનભાઈ માંગરોળના જે ભગવાનની મૂર્તિમાં મસ્ત રહેતા હતા એમને ઘેર ઉતારો કર્યો હતો. પછી ગોવર્ધનભાઈના બીજા ફૈજે હકુબાઈ તેમને કહ્યું તમે નહીં આવો, હું રોટલા તૈયાર કરું છું. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી, નીલકંઠ બ્રહ્મચારી અને ગોવર્ધનભાઈ એ ત્રણેય સમુદ્રે નાહવા ગયા. ત્યાં સમુદ્રમાં તો મોટા મોટા લોટ આવતા હતા, તે જોવા સારું ગોવર્ધનભાઈ કાંઠે જઈને ઊભા હતા. એ સમયે નીલકંઠ બ્રહ્મચારી તો તુંબડી ભરીને બહિર્ભૂમિએ ગયા પછી અડધી કલાકે આવીને ધૂળથી હાથ ધોતા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામીના મુખ સામે જોઈને બોલ્યા, કેમ સ્વામી કાંઈ ઉદાસી દેખાવ છો, કેમ ઉદાસ થઈ ગયા છો? સ્વામી કે આ ઓલી ડોસીના દીકરાને તમે સમુદ્રમાં નાખી દીધો, પણ એને ઘેર આપણે રોટલા જમવા જાશું ત્યારે આપણને પૂછશે કે ગોવર્ધન ક્યાં, ત્યારે શું જવાબ દેશું? ત્યારે બ્રહ્મચારી કે સ્વામી તમારે સંકલ્પ થતા હોય તો તમે પાણી પાસે જઈને સાત કરો ને, અમે કઈ નાખી નથી દીધો, અમે તો કઈ નાખ્યો નથી. ગોવર્ધન ત્યાં પેલા સમુદ્રના મોજા આવતા હતા ને નજીક ગયા ને મહારાજે ધક્કો મારી અંદર નાખી દીધા. મુક્તાનંદ સ્વામી આ જોયું, એને એ તરંગમાં નાખીને પાછા પાણી ભરીને બહિર્ભૂમિ ગયા. સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ પાછા જ્યારે આવ્યા ત્યાં સુધી તો ગોવર્ધન શેઠ તો દેખાતા જ નહોતા, અદૃશ્ય થઈ ગયા, એટલે કે દરિયો ખેંચી ગયો એટલે ડૂબી ગયા. સ્વામી મહારાજને કે પ્રભુ ઓલી ડોશીનો આ છોકરો હતો, એને આપણે શું જવાબ દેશું? મહારાજ કે તમને બહુ ચિંતા થતી હોય તો એ જ્યાંથી નાખ્યો તમે એવું કહો છો ત્યાં જઈને બૂમ પાડો ને, એ તો એ રહ્યો અંદર ઊભો, તમે બૂમ પાડો એને. અને ત્યારે સ્વામીએ સાદ કર્યો પણ ગોવર્ધન નીકળ્યો નહીં. ત્યારે સ્વામી કે એ તો ઘણીવારથી પડ્યો છે, સાદ કરે શું પાછો આવે? ત્યારે નીલકંઠ બ્રહ્મચારી કે તે ગોવર્ધન જે ઠેકાને ઊભા હતા તે ઠેકાને જઈને સાદ કરો, ગમે ત્યાં બૂમો પાડો તો કેમ ન આવે, જ્યાં ઊભા હતા ત્યાં જાઓ. તે સાંભળીને મુક્તાનંદ સ્વામી તે ઠેકાણે જઈને ગોવર્ધન ઓ ગોવર્ધન એવા ત્રણ સાદ કર્યા. ત્યાં તો ગોવર્ધનભાઈ સમુદ્રમાંથી આવીને ઊભા રહ્યા, સમુદ્રમાંથી ચાલીને બહાર આવ્યા. એટલું જ નહીં, એનું વસ્ત્ર પણ કોરા હતા, ગોવર્ધનનું એક પણ વસ્ત્ર પલળેલું નહોતું. આ શ્રીજી મહારાજ નિયંતા છે, ચરાચરના નિયંતા છે. આપણા હૃદયમાં બસ એક વસ્તુની હા પડી જાય, મારા મહારાજ પ્રત્યક્ષ છે, પ્રગટ છે, મારી સાથે જ છે, મારી સાથે જ છે, મને નથી દેખાતા પણ એ તો મને સદાય જોવે છે, હું નથી સંભાળતો પણ એ તો મને સદાય સંભાળે છે, હું એને જાળવવાનું ભૂલી જાઉં છું એ મને જાળવવાનું નથી ભૂલતા, હું એના માતૃત્વ અને વાત્સલ્યને ભૂલી જાઉં છું
એ મને નથી ભૂલતા એવા ભગવાન છે. એવા ભગવાનને દિલથી અંબારીએ, દિલથી અંબારીએ. માત પિતા બંધો સહજાનંદ, સહજાનંદ શોક રાસે, સહજાનંદ શોક રાસે, ભલાવે સહજાનંદ કો મેં ઉપાસે, ચરણ કમલ કો નિવાસે, ચરણ કમલ કો નિવાસે, ભલાવે સહજાનંદ કો મેં ઉપાસે, મેં નિવાસી. માત પિતા બંધુ સહજાનંદ, ભગવાન શ્રી હરિમાં બધા ભાવ આપણને થવા જોઈએ. ગોવર્ધન શેઠ બહાર આવ્યા ને કપડા બધા કોરા, અને ત્યારે પછી બ્રહ્મચાર્ય મુક્તાનંદ સ્વામીને કહ્યું, તમે એને પૂછી જુઓ ક્યાંક ગયા હતા. ત્યારે મુક્તાનંદ સ્વામી એને એ પ્રમાણે પૂછ્યું, ત્યારે તે કહે, સાત સમુદ્ર જોઈને આવ્યો. ત્યારે વળી બ્રહ્મચારીએ શ્રી સ્વામીને કહ્યું, તેને તો સમુદ્રોની રચના તો પૂછી જુઓ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ તે પૂછી, ત્યારે ગોવર્ધનભાઈએ બધી રચના જુદી જુદી કહી દેખાડી. એ સાંભળીને મુક્તાનંદ સ્વામી મનમાં બહુ આશ્ચર્ય પામ્યા. પછી સૌ ગામમાં આવ્યા ને ગોવર્ધનભાઈ ઘેર, ગોવર્ધનભાઈને ઘેર રોટલા જમ્યા. પછી જે કામ માટે આવ્યા હતા એ કરીને પાછા લોજ ગયા. આ મહારાજ નિયંતા છે, બધાયના નિયંતા. એક સમયે શ્રીજી મહારાજ પોતાના સવારો સહિત, ઘોડે સવારો સહિત જેતપુર પધાર્યા હતા. આ જેતપુર ગામમાં જ ચોરામાં ઉતર્યા હતા. ગામના ગરઢેરા બધા જે બેઠેલા હતા એ બધાની એક આદત હતી, એક ચારણને શીખવીને મહારાજની નિંદા કરાવવા સાથે લીધો અને મહારાજ પાસે આવ્યા. અને એ ચારણને કહેવા લાગ્યા, બોલ. પણ મહારાજે એ વખતે ચારણને બુદ્ધિ જ ફેરવી નાખી. તુમારે હાથ હે સબકી દોરી, તુમારે હાથ હે સબકી ડોરી. હે પ્રભુ, તમારા હાથમાં બધાની દોરી છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિને કરતા હરતા સમજીએ છીએ, કોઈ વ્યક્તિને કરતા સમજીએ છીએ, ત્યારે આપણી બહુ મોટી ભૂલ છે. જે કરે છે, જે કરાવે છે, જે કરવા દે છે, એ તો સ્વયં શ્રીજી મહારાજ જ છે. એ કરે છે, કરાવે છે, કરવા દે છે. દોરી સંચાર એનો જ છે. એનો સ્વીકાર કરીને, ભગવાનની સત્તાનો જે સ્વીકાર કર્યા કરે એ ભગવાનનો દાસ થયા કરે. ભગવાનની સત્તાનો જેટલો વધારે સ્વીકાર એટલો વધારે દાસ, જેટલી ભગવાનની સત્તાનો ઓછો સ્વીકાર એટલો ઓછો દાસ. જેને પરમ દાસ થવું હોય એને ભગવાનની પરમ સત્તા સ્વીકારવી પડે. કારણ કે ગઢડા મધ્યના 62માં મુક્તાનંદ સ્વામીને ગોપાળાનંદ સ્વામીને દાસત્વના અંગવાળા કીધા. કારણ કે એને પરમાત્માને યથાર્થ જાણ્યા, જેના કારણે ભગવાનને વિશે જ સંપૂર્ણ બધું રહેલું છે. ત્યારે દાસત્વ ભાવના આચાર્યો ગોપાળાનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી કહેવાના. સામાન્ય નહોતા, સામર્થ્યવાન હતા. એના અનેક પરચાઓ છે, પરંતુ એમની ગણતરી ઐશ્વર્યશાળી પ્રભાવશાળી પુરુષો તરીકે નથી કરી. હતા ઐશ્વર્યશાળી ને પ્રભાવશાળી, પણ એમની ગણતરી વચનામૃત કરે છે દાસત્વના અંગવાળા. એ દાસત્વ કોણ રાખી શકે જે ભગવાનની સત્તાને સ્વીકારે. ભગવાનની સત્તાનો જેટલો વધારે સ્વીકાર એટલું દાસત્વ વધારે આવે, એટલું વધારે આવે. આપણે હવ હવ પોતપોતાના હૃદયમાં તપાસ કરીએ, મારામાં આટલું દાસત્વની ખામી છે, એનું કારણ મારે ભગવાનની સત્તાનો સ્વીકાર કરવામાં એટલી ખામી છે. જ્યાં મહારાજની એ સ્તુતિ, ભગવાનને ગાળો દેવા આવ્યો હતો બીજાના શીખવાડ્યાથી, એ ભગવાનની સ્તુતિ કરવા માંડ્યો.
આ તો જેને કૃષ્ણ અવતાર ધાર્યો હતો અને જેને રામા અવતાર ધાર્યો હતો અને વળી જેને મચ્છ કચ્છાદિક અવતાર ધારણ કર્યા હતા તે જ સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. ત્યારે જે લઈને આવ્યા હતા ને એ એમ બોલ્યા, ભણે લીંડા સમૂહ બોલ, બકરીની લીંડીઓ પડે ને એવો એને કીધો પેલાને ચારણને કે તું સમૂહ બોલ, હરખું બોલ. ત્યારે એ બોલ્યો કે ગધેડીના તે ભગવાનની નિંદા કરાવો તે હું કંઈ કરું, આ જેવા શબ્દો લખ્યા છે એવા બોલું છું, તમે બધાય મને ભગવાનની નિંદા કરાવો તો હું કરતો હોઈશ, એમ કહીને ગાળો દેવા માંડ્યો. મહારાજે એ જે બોલવા વાળો હતો એની ઉપર પ્રસન્ન થયા અને પોતાના હાથમાં 25 રૂપિયાનો સોનાનો વેડ હતો એ કાઢીને એને આપી દીધો. ભગવાન તો બધાની દોરી જે ધારે કરાવે, ક્યારે કોની પાસે કેવું બોલાવવું, કેવું કરાવવું, કેમ વર્તાવવું, આ બધું સ્વયં દોરી સંચારે ભગવાનનો હોય છે. માટે આપણે તો બસ નિમિત્ત માત્ર બનીને ભગવાનને કરતા હરતા તરીકે સ્વીકારીને આપણા કલ્યાણના રસ્તે આપણે આગળ ચાલ્યા કરીએ. કોઈ પરિસ્થિતિને, કોઈ સ્થાનને, કોઈ વ્યક્તિને ક્યારેય પણ દોષ નહીં. જે થયું હશે, જે થતું હશે, જે કાંઈ થશે એ મને મળ્યા એવા જે મહારાજ એની ઈચ્છા વડે જ થતું હશે. મારી મરજી વિનારે કોઈ થી તરનું નવ તોડાય, તરનું હલતું હશે તો પણ મારા નાથની ઈચ્છાએ હલતું હશે, તરનું સ્થિર થયેલું હશે તો મારા નાથની ઈચ્છાથી હશે, તરનું બળી ગયું હશે તો પણ મારા નાથની ઈચ્છા હશે. એવી રીતે ભગવાનની સત્તાનો જબરજસ્ત સ્વીકાર, પડે પડે સ્વીકાર, પગલે પગલે સ્વીકાર, વિચારે વિચારે સ્વીકાર, વ્યક્તિએ વ્યક્તિએ સ્વીકાર, સ્થાને સ્થાને સ્વીકાર, એ જો થઈ જાય તો ભગવાન બહુ રાજી થાય. જે મૂળુવાળા કે છે, હમ પર કૃપા રખત હો જૈસે સદા કૃપા રખનાય બતેશે. તમારી જેવી કૃપા છે એવી ને એવી કૃપા તમે અમારી ઉપર રાખજો. જેટલા ધર્મિષ્ઠ મનુષ્યો છે તેના આપ નાથ છો, અને અધર્મી માણસોને તો હું ઓળખું છું, તેઓ તો આપને મસ્તક પણ નમાવતા નથી. અધર્મી ક્યાંથી ભગવાનને મસ્તક નમાવે, એ તો કે ભગવાન છે જ ક્યાં. દીકરા મરણ પથારીએ પડે ને ત્યારે કહે છે કે ભગવાન છે જ ક્યાં, જ્યારે અંધકાળ આવે ને તે દી કહે છે ભગવાન છે જ ક્યાં. અધર્મી લોકો તો આપણી પાસે આવતા બળે છે, બળે. અધર્મી કેવી રીતે ધર્મિષ્ઠ પાસે આવી જાય, એને બળતરા થાય. આપણી એવી મૂર્તિ છે જો તે આવીને આપના ચરણોને શિર ઉપર ધારે તો તેનો ઉદ્ધાર થઈ જાય. મૂળુવાળા પાસે આવીને શ્રીહરિને પગે લાગ્યા, મૂળુવાળા પાસે આવીને શ્રીહરિને પગે લાગ્યા, પછી શ્રીહરિ ચાલ્યા અને ગામ બહાર આવ્યા. રાજા હઠીભાઈ પણ તૈયાર થઈને ત્યાં આવી ગયા હતા. શ્રીહરિએ તેમને ગોંડળ જવાની રજા આપી અને બીજા હરિભક્તોને સૌને ત્યાં જ ઊભા રાખ્યા. પછી શ્રી ઘનશ્યામ શ્રીહરિએ સૌને જય સચ્ચિદાનંદ કહ્યા અને અશ્વને વેગથી આગળ દોડાવ્યો અને સાથેના સંતો પાછળ ચાલતા થયા. મૂળુવાળા ભગવાન પાસે આવીને પગે લાગ્યા. ભગવાન ત્યાંથી ચાલ્યા છે, જેતપુરથી ગામ બહાર આવ્યા છે. અઠીભાઈને ગોંડળ જવા માટેની આજ્ઞા આપી, પછી બધાએ હરિભક્તોને ત્યાં જ ઊભા રાખ્યા અને ઘનશ્યામ શ્રીહરિ જય સચ્ચિદાનંદ કહ્યા અને અશ્વને વેગથી આગળ દોડાવ્યો, સાથેના સંતો પાછળ ચાલતા થયા. અશ્વને જોરથી દોડાવ્યો અને સાથે જે સંતો હતા એ બધા પાછળ પાછળ ધીરે ધીરે ચાલતા થયા. ધોરાજી પુર કે મગહી જો શ્રી હરિ ચલત ભય અબ સો, દૂર ગયે શ્રી હરિ ન દેખાય, દૂર ગયે શ્રી હરિ ન દેખાય, હરિજન ત્યાં લગ દેખ રહાય, હરિજન ત્યાં લગ દેખ રહાય, શ્રી હરિ જો ન દેખાય જબ હું
दंडवत किए वो हरी जन तब हो भाना कुलु भी संत हिता सकट जोर कर लाए उप्रीता सकट जोर कर लाए उप्रीता। राजा अठी भाई ए गोंडड़ गया पछी श्रीहरि दोराजी ना मार्गे चाल्या घना दूर गया छता જ્યાં સુધી દેખાયા ત્યાં સુધી હરિભક્તો ઊભા રહ્યા, જ્યાં સુધી દેખાતા હતા મહારાજના દર્શન થતા હતા ત્યાં સુધી હરિભક્તો મટકું મારીને ત્યાંથી દૂર ખસ્યા નહીં। જ્યારે દેખતા બંધ થયા ત્યારે બધા હરિભક્તોએ તે દિશા તરફ દંડવટ પ્રણામ કર્યા, જ્યારે દેખાતા બંધ થઈ ગયા ત્યારે એ દિશામાં દંડવટ કર્યા। જે દિશામાં ભગવાન બેઠેલા છે, જે દિશામાં ભગવાનના સત્પુરુષો બેઠેલા છે, જે દિશામાં ભગવાનના સંતો ભક્તો બેઠેલા છે, એ દિશામાં દંડવટ કરવાથી એ દંડવટ ભગવાન સુધી પહોંચે છે। ભગવાન અર્ચા સ્વરૂપે હોય તો ભગવાનના અર્ચા સ્વરૂપના ચરણમાં પહોંચે છે, ભગવાન સત્પુરુષ સંતો કે ભક્તો એના હૃદયમાં બિરાજમાન હોય, આપણે જે દંડવટ કરીએ છીએ એ હૃદયમાં બિરાજમાન ભગવાનને કરીએ છીએ। કોઈ સંતને કરીએ છીએ, કોઈ ભક્તને કરીએ છીએ દંડવટ થઈ શકે છે, કોઈ એમ કે ભગવાનને જ દંડવટ થાય એ વાત શાસ્ત્રીય નથી, એ વાત સદંતર ખોટી છે। ભગવાનને જ દંડવટ નહીં, ભગવાનને દંડવટ અને ભગવાનના સંત ભક્તોને પણ દંડવટ થઈ શકે છે, થઈ શકે। દંડવટ એક પ્રણામ છે, ભગવાનના ભક્તને થાય। આપણા દાદાઓ એકાબીજાને દંડવટ કરે છે, કરે છે। સંતો સંતો એકાબીજાને દંડવટ પ્રણામ કરે છે, એ કોઈ પાપ નથી। દંડવટ કરવા એ કોઈ પાપ નથી, ભગવાનને દંડવટ કરીએ, ભગવાનના સંતને દંડવટ કરીએ, ભગવાનના ભક્તને પણ દંડવટ કરીએ। જે દિશામાં મહારાજ ગયા એ દિશામાં મહારાજના દર્શન જ્યારે આચ્છા થવા લાગ્યા ત્યારે હરિભક્તો બધા ત્યાંથી એ દિશામાં દંડવટ કરવા લાગ્યા। હવે ભગવાન તો કેટલા દૂર પણ અહીંથી દંડવટ કરે છે અને પહોંચે છે। અહીં કેટલા ભક્તો એવા આવે છે આપણા લોયાધામ પરિવારના ઉપર આવ્યા હોય સંત નિવાસમાં, જે રોજિંદા લગભગ હોય એ ભક્તોને ખબર હોય કે અહીંયા આ સંતો બેસે છે, ત્યાં સંતો જ્યાં બેસતા હોય ને એ આસને જઈને દંડવટ કરે, સાદડીઓને દંડવટ કરે, ભલે સંતો હાજર ના હોય પણ સાદડીને દંડવટ કરી લે, એવા ભક્તો છે। દંડવટ પ્રણામ કરવાથી ક્યારેય પણ ખોટ જતી નથી, ભગવાનને કરવા, ભગવાનના મોટા સંતને કરવા, ભક્તને કરવા, કર્યા કરવા, જ્યારે જ્યારે સમયની સાનુકૂળતા હોય, જ્યારે જ્યારે આપણને તક મળે ત્યારે ભગવાનને ભગવાનના સંત ભક્ત એને દંડવટ કરીને એને માફી માગવી, મારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો, કંઈક ભૂલો તો આપણી બની જ આવે, મનોમન એને પ્રણામ કરીને માફી માગવી। શ્રી ઘનશ્યામ શ્રીહરિએ પછી જ્યારે દેખાતા બંધ થયા ત્યારે બધા હરિભક્તોએ તે દિશા તરફ દંડવટ પ્રણામ કર્યા, તે વખતે કનબી ભાના કાપડિયા પ્રેમથી સંતોને માટે બળદ ગાડી જોડી લાવ્યા, સંતો વારાફરતી તે ગાડીમાં બેસીને ચાલ્યા, આગળ ગયેલા શ્રીહરિ ધોરાજી પાસે પહોંચ્યા, ત્યાં નદીમાં અશ્વને પાણી પાયું, સંતો માટે ગાડું લાવ્યા, એ ગાડામાં વારાફરતી સંતો બેસતા, થોડા સંતો થાકે પછી બેસે, પાછા થોડા સંતો હાલે, થોડા બેઠા હોય ને પછી જાય, એમ નહોતી બધા સંતો માટે ગાડી હોય, આવું કરવા જેવું, હા, સંતોને ગાડીમાં બેડવાનું, બે સંતોને ચલાવવા, પછી ચાલીને પહોંચે ત્યારે એમને ગાડીમાં બેડવાનું, બીજા સંતોને ચલાવવા, તો ક્યારે પધરામણી ને ક્યારે થાળ ને ક્યારે ભક્તિ યજ્ઞ થાય। પણ પહેલાં તો આવી વ્યવસ્થાઓ ગામડાની અંદર નાના ગાડા હોય, સત્સંગ જાજો હોય નહીં, એક ગાડું આપે સંતો, પછી પચા હોય તો થોડા થોડા ઉંમરવાળા હોય સંતો એ બેસે, પાછા થોડા હાલે ને થોડા બેસે, આવી રીતે તો આ સત્સંગની સ્થાપના થઈ છે। એવા સત્સંગની અંદર આપણને કોઈ અધિકાર નથી એક ઈંટ ખેરવા માટેનો, આ સત્સંગમાં એક ઈંટ મૂકી શકાય તો ભલે, પણ આ સત્સંગની ઇમારતને ક્યારેય નુકસાન ના કરીએ, ક્યારેય નુકસાન ના કરીએ। ધોરાજી મહારાજ પહોંચ્યા, નદીમાં અશ્વને પાણી પાયું, ત્યાં વાડીમાં એક મોટો વડ હતો, ત્યાં ઉતારો કર્યો, દાંતણ કરીને કૂવો હતો, ત્યાં નાહ્યા, શરીરે પીતાંબર પહેર્યું અને પછી પીતાંબર પહેરીને ભગવાન
पादुका हरि चरण में पैरी वड़के छाई आए रहे आए रंग लहरी पदों के आसन पटों के आसन वरनी बनाए तापर आई बैठे मुद पाए तापर आई बैठे मुद पाए रंग लेरी ये चरणों में चाखड़ियों पेरी पछी वड़नी एठे आया वर्णीय रेशमी वस्त्रनु आसन पाथर्यु तेना ऊपर आवीन प्रसन्न थईन बैठा केसरी चंदननु तिलक कर्यु तेनी वच्चे कुमकुमनो चांदलो कर्यो गाममा क्षत्रियो अने बीजा पण जे हरिभक्तो हता बधा बाई भाई अपार त्यां आव्या सौए हाथमां श्रीफळ अने फूलहार लीधा ते लाव्या जे लाव्या हता ए बधा फूलहार श्री हरिने पहेराव्या अने श्रीफळ लाव्या हता ते पण आगळ भेट मूक्या पछी श्री हरिए बालमुकुंद अने विष्णुनी पूजा करी विष्णु ने चंदन चढ़ावीन फूलनो हार पहेराव्यो नैवेद्य में श्रीफळ अने बीजी साकर पंधरावी भगवान पोते त्यां स्नान करी रेशमी वस्त्र पहेरी पूजा करवा माटे बैठा साथो साथ पोतानी साथे जे बाळ विष्णु हता एनी पूजा करी एमने हार पहेराव्यो श्रीफळ ने बीजी साकर पण धरावी पछी मयाराम भट्ट गाममां गया हता ते बर्फी पेंडा ने बीजू कंई चवानू वगैरे टीमन लाव्या धोराजी गामना हरिभक्तोए रोकावा माटे घणी तान करी पण श्री हरि तो टीमन करीने अश्व ऊपर बैठा ने चालता थया तान घणी हती पण महाराज पासे समय हतो नहीं एटले चालता थया सुखकारी श्रीहरि धोराजी गाम वच्चे चाल्या अंग उपर बधा जरियानी वस्त्र पहेर्या हता सोनाना अपार आभूषण धार्या हता अश्वने पण बधा सोनेरी साथथी शणगार्यो हतो मस्तक उपर सोनेरी छत्र धार्यु हतु छाती उपर फूलहार पहेर्या हता शोभानो तो कोई पार न हतो आ रीते दर्शन आपता आपता राजमार्ग उपर चाल्या भगवान ए देखीने लोको पूछता के आ राजा क्यांना छे भगवान पोते हता साधु रूपे पण महाराज तो बधो वेश एवो धारता ने एटले बधाने लागतुं के आ राजा क्यांना छे जन पूछत यह काके राजा यह पुर में आए कुन राजा तब हरि जन बोले तेही वारा तब हरि जन बोले तेही वारा स्वामी नारायण गुरु हमारा स्वामी नारायण गुरु हमारा देखीने लोको पूछता राजा क्याना छे आपना गाममां शुं काम आव्या छे त्यारे स्थानिक हरिभक्तो कहता के आ तो अमारा गुरु स्वामी नारायण छे जे सद्गुरु रामानंद स्वामी हता तेमने पोतानी गादी उपर आमने बेसाड्या छे आ तो रामानंद स्वामी करता पण घणा प्रतापी छे आवुं लोको कहता रामानंद स्वामी करता प्रतापी छे अने अमारा गुरु रामानंद स्वामीए गादीए बेसाड्या छे आखा देश में जे चारे वर्णना मनुष्य छे ते बधा घणा भावथी आमने नमस्कार करे छे दिन प्रतिदिन प्रताप घणो वधतो जाय छे त्यां रस्तामां एक कबीर पंथनी जग्या हती रामानंद स्वामीना उपर तेने घणी द्रोह बुद्धि हती ते रामानंद स्वामीनुं नाम सांभळीने पण बळी मरतो हतो एक कबीर पंथी कोई त्यां आगळ हशे रामानंद स्वामीनुं नाम सांभळीने पण जे बळी मरे ते श्री हरिनो द्रोह करतो हतो छतां लेश मात्र पण धर्म पाड़तो नहीं राम कृष्णादिक अवतारोनो पण पाक्को द्रोही हतो याद राखो भक्तो भगवान स्वामीनारायण सर्वोपरि छे उपासना पाक्की राखवानी छे एनी अंदर कोई फेरफार नथी परंतु भगवानना जे अवतार स्वरूपो छे भगवाने मान्य करेला जे सात्विक देवी देवताओना स्वरूपो छे एने पण वंदन करवाना छे एने पण आदर आपवानो छे एना जे शास्त्र छे ए पण सत्य छे एमां कहेली वातो पण सत्य छे जे जे अवतारो थया छे जीवना कल्याण ने अर्थे थया छे बधा ज कल्याणकारी छे पण ए बधा मध्ये भगवान स्वामी नारायण नी वात नोखी छे कारण के निष्कुळन स्वामी आदिक मोटा मोटा सद्गुरु संतोए लख्यु पण एनो अर्थ ए नथी के अवतार खोटा छे एवुं न कहेवाय एनो अर्थ ए नथी
કે જે સાત્વિક દેવી દેવતાઓ છે એ ખોટા છે એમ ન કહેવાય. એટલે જ શ્રીજી મહારાજે કહ્યું, શિવાલય આદિ દેવાલય આવે તો પણ આદર થકી એને વંદન કરવું. ઉપાસનાનો અર્થ એવો નથી થતો કે ભગવાનના જ અવતાર સ્વરૂપો, ભગવાનના જ માન્ય કરેલા દેવી દેવતાઓ, જે ભગવાનની શક્તિ વડે ને ભગવાનના પ્રકાશ વડે પ્રકાશમાન છે, એનો વિરોધ, એની ટીકા ટીપની, એ તો ભગવાનનો પોતાનો જ વિરોધ છે. ઘણીક વખત વ્યક્તિને ખબર નથી પડતી, ખબર નથી પડતી. ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના વૈખરી વાણીનો ઉપયોગ, જ્યારે વૈખરી વાણીનો ઉપયોગ ભગવાનના સ્વરૂપને સમજ્યા વિના ગમે તે રીતે અવતારો કે દેવી દેવતાઓ પર ટીકા કરવામાં આવે, ત્યારે એની બહુ મોટી ભૂલ છે. ભગવાન એ ભગવાન છે. મનન તમને જે અક્ષરધામાધિપતિ મળ્યા, એ અક્ષરધામાધિપતિ સર્વથી પર એ સ્વરૂપ છે. એ જે સ્વયં પરમાત્મા, એ આપણને આ સ્વરૂપે અત્યારે ભગવાન સ્વામી નારાયણ રૂપે મળ્યા છે. પરંતુ ક્યારેય પણ ઉપાસનાના અતિરેકમાં ભગવાનના અવતાર સ્વરૂપો, ભગવાને માન્ય કરેલા સ્વરૂપો, ભગવાને માન્ય કરેલા દેવી દેવતાના સ્વરૂપો, એના ગ્રંથો, એનો નિષેધ ન થાય, એનું પણ વિવેકી અને શુદ્ધ ભક્તોએ ધ્યાન રાખવું જોઈએ. તે કોઈ દેવ પ્રતિમાને માનતો નહીં અને વેદોને પુરાણોને મિથ્યા કહેતો, પાકો ઠગ અને ચોર એવો હતો અને પોતાના સંપ્રદાયના ગ્રંથને પ્રામાણિક માનતો નહીં, પોતાના સંપ્રદાયના ગ્રંથો સિવાય બીજાને પ્રામાણિક માનતો નહીં, તે ત્યાગી અને ગ્રહસ્થોના બ્રહ્મચર્યાદિ કોઈ પણ નિયમને પાળતો નહીં, ભગવાનના અવતારોને પણ માનતો નહીં, રામકૃષ્ણ આદિ જે અવતારો થયા તેને તો કબીર અને કબીરના ગુરુ વારંવાર માનતા હતા. વેદ પુરાણો અવતારોને જે ન માને તેને તો કબીર સાક્ષાત કળિયુગનો મળ જાણતા અને તેને ધર્મભ્રષ્ટ કહેતા. કબીરની મૂળભૂત જે વાણી હતી તેને તો પછીના ધર્મભ્રષ્ટ જે એની અંદર થયા એ બધાએ છુપાવી દીધી અને કબીરની નિશાની લઈને પાખંડ ભરી બીજી કબીર વાણી રચી નાખી છે. જે મૂળભૂત મૂળ જે સત્પુરુષો છે એ જે કોઈ સંપ્રદાયમાં થયા, જ્યાં જ્યાં પ્રગટ થયા છે, સત્પુરુષ સતનું જ આચરણ કરે, સત્યનું જ આચરણ કરે, સત્યનું જ પ્રતિપાદન કરે. એમને જે જે રીતે એમને પરમાત્માને અનુભવ થયો હોય, એમને જે રીતે પરમાત્માએ પ્રેરણા કરી હોય, એ પ્રકારથી સત્પુરુષોએ જે જે સંપ્રદાયો છે, જે જે એવા ઘાટ છે એની રચના કરી છે. પણ એની પાસે સત્ય હતું, જે મૂળ કબીર. આમ તો 12.5 કબીર થઈ ગયા છે, મહારાજ આ બધી વાતો કરે છે. તેમાં દાસ કબીર તો સૌથી જુદા છે, કાશીના નિવાસી હતા. સંતોના તો અનન્ય દાસ હતા, જે કબીર થઈ ગયા કાશીની અંદર. એમનો જન્મ લહરતારા પાસે 1289ની જેઠ સુધી પૂર્ણિમાએ થયેલો અને એ ધીરે ધીરે એક પરિવારમાં ઉછરીને મોટા થયા અને રામાનંદ સ્વામીના શિષ્ય થયેલા. એ સમયે રામાનંદ સ્વામી, જે રામાનંદ સ્વામી ઘણા થઈ ગયા, પણ એ સમયે જે રામાનંદ સ્વામી થયા એમના એ શિષ્ય બનેલા અને પોતે હિન્દુ મુસલમાન બંને સમાજ વચ્ચેનો વિગ્રહ ટાળવા માટેના પ્રયત્નમાં હતા. એટલે એ બંને વચ્ચેનું યુદ્ધ જે ચાલતું એમાં આ જે સંત કબીર કાશીના થયા એમને એવો ઉપદેશ લખ્યો કે જે ઉપદેશને બધાએ માને. ગુરુ ગ્રંથ સાહેબમાં એમના 200 પદ અને 250 સાખીઓ છે. કાશીમાં બહુ પ્રચલિત માન્યતા છે કે ત્યાં જેનું મૃત્યુ થાય ને મોક્ષ થાય, પણ એવી રૂઢિગત માન્યતાને છોડીને કબીરજી ત્યાંથી દૂર જઈ અને એમને મગહરની અંદર પોતાનો દેહ છોડેલો. હિન્દી સાહિત્યનું ઘણું બધું અનુપમ સાહિત્ય એમને લખ્યું છે અને ગોસ્વામી તુલસીદાસ છે એમને છોડીને એમને જે મહિમાવંતું સાહિત્ય લખ્યું છે એવું સાહિત્ય કોઈનું એ સમયે નહોતું એવું ઘણા બધા ચિંતકોએ લખેલું છે. અને એવું કહેવાય છે કે એમનો જન્મ કોઈ વિધવા બ્રાહ્મણી થકી ભગવાનના આશીર્વાદથી, રામાનંદ સ્વામીના આશીર્વાદથી થયો હતો. કોઈ જગ્યાએ એવું કહેવાય છે કે લહરતારા પાસે
તળાવની અંદર, તળાવના કિનારે કોઈ ફેંકીને ગયું અને પછી એમને કોઈ બીજાએ ઉછેર્યા, કોઈ એવું પણ કહે છે કે એ પોતે તળાવની અંદર એક કમળ ઉપર સીધા પ્રગટ થયા, પણ પોતે મહાપુરુષ હતા જે સંત કબીર થયા, એ ખરેખર મહાપુરુષ હતા જે કાશીમાં થયા, એ સંત કબીર જે દાસ કબીર કહેવાતા અને જેમને હિન્દુ મુસલમાનો બધાએ માનતા એવા એ કબીરજી થયા, એની આ મહારાજે વાત કરી છે. કાશીના નિવાસી હતા, સંતોના દાસ હતા, કાંઈક ઉદ્યમ કરીને ઘરમાં કમાણી કરતા એ બધું સંતોને ખવડાવી દેતા. કોઈ જેની અંદર મહારાજ મધ્યના 45માં કે આ સૂર્ય અને ચંદ્રમાં જે પ્રકાશ છે એ પ્રકાશવાન થયા છે, એ સંતને રાજી કર્યાથી. બાપા જલારામ જો, સંત કબીર જો, સાધુઓની જેને સેવા કરી છે, સંતોની જેને કૃપા મેળવી છે, એ બધા મહાન મહાન બન્યા. જલારામ બાપાનો ઇતિહાસ વાંચો, જલામાંથી જલારામ કેમ થયા, પોતાના આંગણે આવેલો અભ્યાગત ગરીબ બ્રાહ્મણ સાધુ પુરુષોની સેવા. મારો રામ આમાં કોઈ પણ સ્વરૂપે આવે, આજે કેટલું મોટું સદાવ્રત ચલાવે છે, સત્પુરુષો છે, સંત કબીર થયા. શ્રીજી મહારાજ સ્વયં કબીરજીના વખાન કરે છે, એ કેવું પાત્ર હશે જે બીજું બધું દરેક સંપ્રદાયોની અંદર જે પાછળથી છેડછાડ થઈ છે ને, એવા કોઈ અધર્મી વ્યક્તિઓ પાછળ આવી જાય જેના કારણે સંપ્રદાય વગોવાતો હોય છે. બાકી સંપ્રદાયની સ્થાપના તો જ્યારે જ્યારે જેને જેને થઈ સત્પુરુષોએ કરી છે, જીવોના કલ્યાણને અર્થે કરી છે, આલોક પરલોકમાં સુખ્યો થાય એટલે કરી છે. એવા સંત કબીરની અહીં વાત લખે છે શ્રીજી મહારાજ, સ્વયં આ વાતને કરે છે. તેની જ્ઞાતિના લોકોએ તેને ઘણું દુઃખ દીધું, તે અવતારોને માનતા હતા તેથી તેને હાથીને પગે બાંધીને ધસડ્યા હતા. અવતારોને માનતા છતાં તેને લાજ શરમ મૂકીને રામ ને કૃષ્ણનું ભજન કર્યું હતું. તે સિવાય પણ જે ગમાર લોકો હતા એમને દાસ કબીરને અપાર દુઃખ દીધું, પણ દાસ કબીર તો અવતારોનું ભજન કરીને ભગવાનના ધામને પામ્યા હતા. દાસ કબીરે દિન રાત તીર્થ અને વ્રત ઘણા કર્યા, તેનાથી દુનિયામાં તેમની ખ્યાતિ થઈ. પછી તે પછીના બીજા દૈત્ય થયા, પાછળ દેવની પાછળ એ દૈત્ય થાય ન થાય એવું નહીં, પાછળ એવા દૈત્ય થયા, એ બધાય એ પંથમાં ચાલ્યા તો ખરા, તેમને અવતાર તીર્થો મૂર્તિ પૂજા વગેરેનું ખંડન કર્યું, માળા ફેરવવી ભજન કરવું ધર્મ પાળવો આ બધાના મૂળ ઉખેડી નાખ્યા. મૂળ જે સંત કબીર હતા એ શું કરીને ગયા અને પછી પાછળ શું થયું, આવું તો દરેક જગ્યાએ, આ એક સંપ્રદાય નહીં કેટલા સંપ્રદાયોનું પતન એના કારણે થાય છે. તેમાંય જે ગઢ મંડળની અંદર એક થયા એ તો સૌથી મોટા દૈત્યના રૂપમાં થયા. મનુષ્યને નરકમાં નાખવા કુમાર્ગની ઘણી જ વાણી રચી કાઢી. આ દુનિયામાં જેટલા અસુરી લોકો થયા એ બધા અસુરના મતને અનુસરી ગયા હતા. આ બાજુ શ્રીહરિ દરબારોને તે અસુર દેખાડવા માટે ગામની વચ્ચે થઈને ચાલ્યા. શ્રીહરિ તે અસુરની જગ્યા પાસે આવ્યા, તે વખતે સત્સંગનો પ્રતાપ દેખીને અસુર મનમાં બળી મર્યો. તેને મનમાં તો ઘણી બળતરા થઈ પણ તેનું કાંઈ બળ ચાલ્યું નહીં. શ્રીહરિ ગામની બહાર આવી ગયા, પછી પાછળથી કાંઈ ભસતો રહ્યો, પાછળથી બોલતો રહ્યો. પછી શ્રીહરિ ત્યાંથી તત્કાળ ચાલ્યા, ભાડેર ગામ આવ્યા. સમાચાર સાંભળીને તરત જ ગામના બધા હરિભક્તો સન્મુખ આવ્યા, હાથમાં ફૂલહાર લઈને આવ્યા અને શ્રીહરિને તે પહેરાવ્યા. સૌ પગે લાગ્યા ત્યારે શ્રીહરિએ તેમને પ્રેમથી બોલાવ્યા અને કુશળ પૂછ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતમૃત સાગરના દસમ પુરમાં શ્રીહરિ જેતપુરથી નીકળીને ધોરાજી થઈને ભાડેર ગામ પધારે, એ નામે 18મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.